नमस्ते। हेलो स्टूडेंट्स, आजना वीडियो में आपणे अभ्यास करवानो छे यूनिट नंबर 3 अने एक्टिविटी नंबर 3। केम के लास्ट वीडियो में आपणे एक्टिविटी नंबर 2 सुधीनो अभ्यास करेलो हतो। हवे फरजियातपणे तमारी पासे पाठ्यपुस्तक पेन अने पेन्सिल होवी फरजियात छे। पेज नंबर 29 29 નંબરના પેજ ઉપર ત્યાં તમને આપેલું છે એક્ટિવિટી નંબર 3A, રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ। એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ, એના વિશે આપણે વાંચવાનું છે। હવે નીચે તમને થોડુંક માહિતી એમાં આપેલી છે, એનો આપણે અભ્યાસ કરીએ। મિસિસ દોરવાણી is a different type of artist। શ્રીમતી દોરવાણી જે છે એ એક અલગ જ પ્રકારની કલાકાર છે। આર્ટિસ્ટ એટલે કે કલાકાર, અને ડિફરન્ટ એટલે અલગ જ, એકદમ બધાથી જે અલગ પડતું હોય તે। મિસિસ દોરવાણી જે છે, મતલબ કે શ્રીમતી દોરવાણી જે છે એ પોતે એકદમ અલગ જ પ્રકારના કલાકાર પોતે છે। She can draw whatever we ask her to draw। આપણે એમને જે પણ દોરવા માટે કહીએ, અહીંયા whatever એટલે કે જે કંઈ પણ દોરવા માટે આપણે એને કહીએ છીએ એ પોતે દોરી આપે છે। She can even draw a sentence। એ પોતે એક વાક્ય પણ દોરી શકે છે। મતલબ કે આપણને તો કોઈ એક શબ્દ કીધો હોય, જેમ કે આપણને ઘડો કીધો હોય, તો આપણે ઘડો એ શબ્દનું આપણે એને ચિત્ર દોરી આપવાનું છે। પણ આપણે ક્યારેય એવું નથી જોયું કે આખું વાક્ય પણ આપણને કોઈ દોરી આપતા હોય, એવું આજ સુધી આપણે જોયું નથી। પણ આ જે મિસિસ દોરવાણી જે છે એ પોતે વાક્ય પણ દોરી શકે છે, મતલબ કે આખું એક સેન્ટેન્સ પણ એ પોતે ડ્રો કરી આપે છે। ટુડે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ। આજે એ પોતે નવાગામ પ્રાઇમરી સ્કૂલમાં ઉપસ્થિત છે। તો હવે એ શું કરશે કે ત્યાં જે વસ્તુ કહેશે એ લોકોને, એ પોતે મિસિસ દોરવાણી એમને દોરી આપશે। નીચે જો તમને એક આખું ચાર્ટ જેવું આપેલું છે, એમાં આપણે જોવાનું છે વર્ક ઇન ગ્રુપ્સ, મતલબ કે જૂથમાં કાર્ય કરો। રીડ ધ ટેબલ, હવે નીચે જે તમને આખું કોષ્ટક આપેલું છે એ વાંચવાનું છે, અને કેવી રીતે શું કરે છે એ આપણે જોવાનું છે। ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાણી ડ્રીવ, હવે એમ જોવાનું છે કે એવું શોધવાનું છે આપણે અહીંયા કે ભાઈ સ્ટુડન્ટે શું કીધું એમને અને મિસિસ દોરવાણીએ શું દોર્યું એ આપણે જોવાનું છે। તો જો આપણને બે એમાં કોલમ્સ આપેલી છે, એક છે સ્ટુડન્ટ સેટ અને મિસિસ દોરવાણી ડ્રીવ। હવે સ્ટુડન્ટે શું કીધું, વિદ્યાર્થીઓએ શું દોરવાનું કીધું અને શ્રીમતી દોરવાણીએ શું દોર્યું, એ બંને વસ્તુ અહીંયા આપણને આપેલી છે। તો વન બાય વન આપણે જોવાનું છે। સૌ પ્રથમ છે સ્ટુડન્ટ સેડમાં અ બાઇક વિથ અ રૂફ, તો તમે જોઈ શકો છો કે એક બાઇક દોરેલી છે, જે નોર્મલી બાઇક હોય છે હોન્ડા જેવું એક બાઇક દોરેલી છે, અને એની માથે મતલબ આગળના હેન્ડલથી લઈને પાછળ જે બેક સીટ હોય છે ત્યાં પાછળ સુધીનું એમણે શું કરેલું છે, એટલું ઉપર એક છાપરું બનાવી દીધેલું છે। તો મતલબ કે બાઇક છાપરા સાથેનો, જેમ કે આપણે કાર જ એક કહી દઈએ કે ભાઈ આપણને તડકો ન લાગે, એવી રીતે એમણે આખી એક બાઇક દોરેલી છે। એના પછી જો નીચેનો શબ્દ છે એ લખેલું છે વોક, સ્ટુડન્ટ્સનો શબ્દ છે વોક, તો એમણે શું કરેલું છે, વી ઊંધો વી લખેલો છે, મતલબ કે આપણે એમ કહીએ કે આપણે આમ આમ કરીએ જ્યારે ક્યારેક આપણે એને ઇન્ડિકેટ કરતા હોઈએ, મતલબ કે આપણે જ્યારે સંકેતો કરતા હોઈએ ત્યારે આપણે શું કહીએ કે ભાઈ તમે રિક્ષામાં આવ્યા છો, તો આપણે ખાલી આમ આમ કહીએ કે ના ભાઈ હું તો ચાલીને આવી છું, તો આપણે આમ શું કરીએ, આમ એટલે મતલબ કે ચાલવું। તો આણે શું કીધું કે સ્ટુડન્ટ્સે એમ કીધું કે ભાઈ આપણે વોક નામનું એક આપ્યું છે, તો વોક મતલબ કે ચાલવું, તો એમણે ઊંધો વી કરી નાખ્યો, મતલબ કે ચાલવું। એના પછી છે આઈ એમ વોકિંગ, તો જુઓ આ કોઈ શબ્દ નથી, આ શું થઈ ગયું, હવે વાક્ય થઈ ગયું। તો આઈ એમ વોકિંગ, હું ચાલી રહી છું કે હું ચાલી રહ્યો છું, તો એણે કેટલા બધા વી દોરી નાખેલા
છે એકી સાથે મતલબ કે ચાલવું મતલબ કે અત્યારે એ ક્રિયા થઈ રહી છે આઈ એમ વોકિંગ મતલબ કે કેટલું બધું વી ઊંધાવી લખી દીધેલા છે મતલબ કે અત્યારે એ ચાલવાની ક્રિયા ચાલુ છે એના પછીનું બરાબર તમે જોશો તો એમાં લખેલું છે આઈ વોક્ડ યસ્ટરડે આઈ વોક્ડ યસ્ટરડે એવું લખેલું છે તો એના માટે કેવી રીતે લખેલું છે જો તમને એવી રીતે આપેલું છે કે આમ કેટલું બધું આમ ચાલ્યા અને એના પછી આવી રીતે મતલબ કે આ ગઈકાલની ક્રિયા થઈ ગઈ અને આ આજની ક્રિયા છે મતલબ કે આ ટુડે છે આ આજનો દિવસ છે આ ટુડે છે અને આ યસ્ટરડે છે એવી રીતે મતલબ કે યસ્ટરડે હું ચાલી અને આજે હું એમને જ ઊભેલી છું એવી રીતે એમણે વાક્ય દોરી દીધેલું છે એમના પછીનું આઈ વોક્ડ વાળું જે વાક્ય છે એના પછીનું શું વાક્ય લખેલું છે આઈ વિલ વોક ટુ મોરો મતલબ કે હું આવતીકાલે ચાલીશ આ ગઈકાલનું છે આ આવતીકાલનું તો હવે આવતીકાલનું આપણે કેવી રીતે લખશું આવી રીતે અને પછી આવી રીતે આ આજનો દિવસ છે અને આ આવતીકાલનો દિવસ છે એવી રીતે આ શું હતું આ ગઈકાલ હતી અને આ આજ હતી આ અહીંયા આજ બની ગઈ છે ને આ આવતીકાલ બની ગઈ છે તો અહીંયા શું કીધું છે કે આઈ વિલ વોક ટુમોરો હું આવતીકાલે ચાલીશ તો આ આવતીકાલનો દિવસ અહીંયા બતાવેલો છે એવી રીતે મિસિસ દોરવાણી વાક્યને પણ આવી રીતે લખી શકે સોરી મતલબ દોરી શકે છે આપણે તો ખાલી વાક્ય લખીએ છીએ પણ મિસિસ દોરવાણી છે એ વાક્યને આવી રીતે દોરી બતાવે છે ચલો અહીંયા શું એના પછીનું વિલ વોકવાળું છે એના પછી શું લખેલું છે વાક્ય આઈ વોક એવરી ડે એવરી ડે મતલબ કે કાલે ગઈકાલે પણ ચાલી હતી આજે પણ ચાલી છું અને આવતીકાલે પણ ચાલીશ એવી રીતે તો હવે ત્રણ દિવસને આપણે ભેગા દર્શાવવાના છે ગઈકાલ આજ અને આવતીકાલ યસ્ટરડે ટુડે અને ટુમોરો તો એણે એમાં કેવી રીતે દર્શાવેલું છે આવી રીતે પછી એક બ્લેન્ક કરેલી છે પાછું આવી રીતે વોકિંગ બતાવેલું છે અને પાછી બ્લેન્ક કરેલી છે અને પાછું એમ વોકિંગ બતાવેલું છે મતલબ કે આ યસ્ટરડે આ ટુડે અને આ ટુમોરો એવી રીતે મતલબ કે ગઈકાલે પણ ચાલી હતી આજે પણ ચાલી છું અને આવતીકાલે પણ ચાલીશ મતલબ કે વોક કરીશ એવી રીતે તો આણે શું લખ્યું છે અહીંયા આઈ વોક એવરી ડે મતલબ કે દરરોજ તો ગઈકાલ લઈ લીધી આજે લઈ લીધી અને આવતીકાલ લઈ લીધી તો ત્રણેય દિવસનું આવી ગયું એવી રીતે સરસ એણે માઇન્ડ દોરાયું છે એમાં કે ભાઈ કઈ રીતે વસ્તુને પણ મતલબ કે કોઈ શબ્દને ચિત્ર દ્વારા પણ આપણે દર્શાવી શકીએ હવે એવી જ રીતે બીજું છે હી ઇઝ વોચિંગ ટીવી હી ઇઝ વોચિંગ ટીવી મતલબ કે એ ટીવી જોઈ રહ્યા છે તો એને કઈ રીતે એને દર્શાવેલું છે આવી રીતે આંખ દર્શાવેલી છે અને અહીંયા ટેલિવિઝન દર્શાવેલું છે મતલબ કે આ આંખ છે એ અત્યારે ટીવી જોઈ રહી છે એવી રીતે હી ઇઝ વોચિંગ ટીવી એ ટીવી જોઈ રહી છે કે જોઈ રહ્યો છે એ ટીવી જોઈ રહ્યો છે એના પછી એના પછીનું નીચેનું જે વાક્ય છે હી વોચ્ડ ટીવી લાસ્ટ નાઇટ મતલબ કે ગઈકાલની જ વાત છે ગઈકાલે રાત્રે તેણે ટીવી જોયું તો અહીંયા આંખો દર્શાવેલી છે અને અહીંયા ટીવી દર્શાવેલું છે અને અહીંયા બ્લેન્ક મતલબ કે આ આજનો દિવસ છે અને આ ગઈકાલનો દિવસ હતો જેમ કે લાસ્ટ નાઇટ માટે દર્શાવેલું છે તે રીતે ગઈકાલે એણે ટીવી જોયું અને આ આજનો દિવસ છે એવી રીતે એના પછીનું આપેલું છે હી વિલ વોચ ટીવી એ પોતે ટીવી જોશે મતલબ કે ભવિષ્યમાં જેમ આપણે અહીંયા બીજું સેન્ટેન્સ દોર્યું હતું કે આજનો દિવસ અને આ આવતીકાલનો દિવસ એવી જ રીતે આ આજનો દિવસ છે અને આ આવતીકાલનો દિવસ છે આજનો દિવસ છે અને આ આવતીકાલનો દિવસ છે મતલબ કે આવતીકાલે આ ટીવી જોશે એવી રીતે
એના પછી લાસ્ટ સેન્ટેન્સ તમને આપેલું છે, હી વોચિસ ટીવી એવરી ડે, એ દરરોજ ટીવી જોવે છે. મતલબ કે ગઈકાલે પણ જોયું હતું, આજે પણ જોયું છે અને આવતીકાલે પણ જોશે. તો કઈ રીતે? જેમ આપણે આને બ્લેન્ક દ્વારા ગઈકાલ, આજ અને આવતીકાલ દર્શાવી, એવી રીતે જ આપણે આને પણ દર્શાવવાનું છે. જેમ આ યસ્ટરડે થઈ ગયું, પછી આ એ શું થશે, આ ટુડે થઈ ગયું. અને એવી જ રીતે જ્યારે આપણે બીજું એક બનાવીશું ત્યારે આ થઈ જશે ટુમોરો. મતલબ કે આ યસ્ટરડે, આ ટુડે અને આ ટુમોરો, એવી રીતે ત્રણ ભાગમાં આપણે પાડી દીધા એને. મતલબ કે ગઈકાલે પણ ટીવી જોયું હતું, આજે પણ ટીવી જોયું અને આવતીકાલે પણ ટીવી જોશે, એવી રીતે આ દર્શાવેલું છે. એના પછીની એક્ટિવિટી છે, એક્ટિવિટી નંબર સી, રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસિસ દોરવાણી. મિસિસ દોરવાણીની એક્ટિવિટી મુજબ જાણો. ઇફ ધ સેન્ટેન્સીસ શો ડેઇલી એક્ટિવિટીઝ, રાઇટ ડેઇલી. જો રોજિંદી પ્રક્રિયા દર્શાવતું હોય તો તમારે ડી સેઝ ડેઇલી એવું લખવાનું છે. ઇફ ધ સેન્ટેન્સીસ શો રેગ્યુલર એક્ટિવિટીઝ, રાઇટ રેગ્યુલર. અને જો રેગ્યુલર એક્ટિવિટીઝ મતલબ કે નિયમિત એક્ટિવિટીઝ દર્શાવતું હોય તો એના માટે તમારે રેગ્યુલર શબ્દ લખવાનો છે. એન્ડ ઇફ ધ સેન્ટેન્સીસ શો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ, રાઇટ હેબિટ. મતલબ કે જો ટેવ કે આદત દર્શાવતું હોય તો એના માટે તમારે હેબિટ એવો શબ્દ લખવાનો છે. તો સૌ પ્રથમ છે શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો એટલા માટે આપણે શું લખશું કે એને દરરોજ એ પોતે વહેલા ઉઠી જાય છે. તો દરરોજ વહેલા ઉઠવાની પ્રક્રિયા કરે છે, મતલબ કે એ ડેઇલી એક્ટિવિટી છે. તો એના માટે આપણે લખશું ડેઇલી. ફર્સ્ટ ઇઝ ડેઇલી. સેકન્ડ વન, શી ઓફન ડ્રોઝ પિક્ચર્સ એટ નૂન ટાઈમ. લગભગ લગભગ, અહીંયા ઓફન એટલે કે લગભગ, મોટે ભાગે એ પોતે ક્યારે ચિત્ર દોરે છે, બપોરના સમયે. તો બપોરના સમયે એની આદત છે કે ભાઈ બપોરના ટાઈમે જ મને ચિત્ર દોરવો ગમે છે, બાકી સવારના નહીં કે રાત્રે નહીં, એવી રીતે એની આદત છે. એટલા માટે આપણે સેકન્ડમાં લખશું હેબિટ. થર્ડ વન ઇઝ શી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ. તો આ તો શું થઈ, એની આદત છે કે જેમ આપણે જમણા હાથે લખતા હોઈએ છીએ એમ એ પોતે ડાબા હાથે લખે છે. લેફ્ટ હેન્ડી છે એ, પોતે લેફ્ટી છે, એટલા માટે એ આવશે હેબિટ. ફોર્થ વન ઇઝ શી વિઝિટ્સ સ્કૂલ્સ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે. હવે આ એની નિયમિતતા છે કે ભાઈ દર મંગળવારે એ પોતાના એરિયામાં આવેલી, પોતાના વિસ્તારમાં આવેલી એક સ્કૂલની મુલાકાત લેશે. તો આ શું થયું, એની નિયમિતતા થઈ કે ભાઈ દર મંગળવારે આ વસ્તુ કરવાની જ છે, એવી એની નિયમિતતા થઈ. તો એ થઈ એની રેગ્યુલારિટી, એટલા માટે આપણે લખશું રેગ્યુલર. એન્ડ ફિફ્થ વન, શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન્સ. એ ક્યારેય પણ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતા નથી. તો આ શું થયું, એ એની ટેવ છે કે ભાઈ મારે એમાં કોઈ જાતનો ભાગ લેવો નથી, મને એ વસ્તુ પસંદ નથી, એવી રીતે. તો એની શું થઈ, ટેવ થઈ, એક આદત થઈ, એટલા માટે આપણે ફિફ્થમાં લખશું હેબિટ, એ એની આદત છે. ચલો એની જ નીચે બરાબર તમને આપેલું છે એક્ટિવિટી નંબર 4A. હવે નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો, તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડી સેઝ ડેઇલી, કરતા હો એની સામે નિયમિત કરતા હો તેની સામે આર સેઝ રેગ્યુલર, અને જે ટેવ રૂપે કરતા હો તેની સામે એચ ફોર હેબિટ, એવી રીતે લખવાનું છે. જો અહીંયા મેં તમારી જેમ જ ત્રણ ખાના
પાડેલા છે એમાં ફર્સ્ટ માટે હું અહીંયા લખીશ, સેકન્ડ અહીંયા અને થર્ડ આ સાઈડ. હવે જો એમાં સૌ પ્રથમ તમને આપેલું છે ટેક અ બાથ, તો એ આપણે દરરોજ કરવાનું છે, મતલબ કે દરરોજ આપણે નાહવાનું છે જ, ભલે આપણને કદાચ ગમે કે ન ગમે. તો એ શું થયું? ડેઇલી એક્ટિવિટીઝ ડી. બરાબર, એની નીચે આપેલું છે ડ્રિંક મિલ્ક, મતલબ કે નિયમિતપણે તમારે એ વસ્તુ કરવું જોઈએ, રોજ તમારે દૂધ પીવું જોઈએ, નિયમિતતા એમાં જાળવવાની છે, એટલા માટે આર સેઝ રેગ્યુલર. એના પછી જ બરાબર નીચે આપેલું છે ડુ હોમવર્ક, મતલબ કે તમારે હોમવર્ક કરવાનું છે, તો એ શું કરવાનું છે? ડેઇલી તમારે હોમવર્ક કરવાનું છે, દરરોજ તમારે હોમવર્ક કરવાનું છે, ભલે ખાલી એક કદાચ રવિવારે તમે ન કરો, કે રવિવારે થોડાક સમય માટે, જે રોજ કરો છો એટલો સમય ન કરીને થોડાક સમય માટે પણ કરો, પણ એ શું છે? ડેઇલી એ વસ્તુ તમારે કરવાની છે, એના માટે આપણે લખશું ડી સેઝ ડેઇલી. એના પછી છે મેક ટી, મતલબ કે ચા બનાવવી. તો ચા બનાવવાનું એ શું છે? રેગ્યુલારિટી છે, નિયમ હોય કે ભાઈ દરરોજ બપોરે મારે જ ચા બનાવવાની હોય છે, તો એ આપણી નિયમિતતા થઈ કે ભાઈ આટલા વાગ્યા એટલે આપણે ચા બનાવી જ લઈશું, સાંજના 5 વાગ્યા છે તો આપણે ચા બનાવી લઈશું, એ આપણી રેગ્યુલારિટી બતાવે છે કે ભાઈ સવારે 8 વાગ્યા છે તો આપણે ચા બનાવી જ લઈશું એવી રીતે. એના પછી છે બ્રશ ટીથ, તો જેમ આપણે દરરોજ નાવાનું છે એમ દાંત પણ દરરોજ સાફ કરવાના છે, રોજ દાંતણ કરવાનું છે જ, તો એ શું થયું? ડેઇલી એક્ટિવિટીઝમાં આવશે, ડી સેઝ ડેઇલી. એના પછી છે આસ્ક ક્વેશ્ચન્સ, સવાલ પૂછવા. તો ઘણાને એવી આદત હોય કે ભાઈ કોઈ પણ વાત આપણે એને કહીએ તો કેટલા બધા સવાલો કરી નાખે, એક નાની અમળી નાની અમથી એવી વાત કરી હોય તો પણ કેટલા બધા એક પછી સવાલ કરીએ જ રાખે, અને કોઈની આદત હોય કે કેટલું પણ આપણે એને પૂછીએ ને તો કાંઈ બોલે નહીં, તો એ શું થયું? આદત થઈ, કોઈને વધારે બોલવાની આદત હોય, કોઈને ઓછી બોલવાની આદત હોય, તો એ ઇટ સેઝ હેબિટ. ચલો એના પછી બીજા નંબરનું જે આપેલું છે તમને કોલમ, એમાં સૌથી પહેલું આપેલું છે ગો ટુ સ્કૂલ, તો તમે દરરોજ સ્કૂલે આવો જ છો, અત્યારે કોરોના કાળને બાદ કરતા તો દરરોજ સ્કૂલે આવો છો, પછી તમને એમ થાય કે ભાઈ રવિવારે તો નથી જતા આપણે, પણ સન્ડે તો રજા હોય છે, અને કાં તો જાહેર રજા જે હોય છે તે, પણ જે સન્ડે સિવાયની જે તમે મંડે ટુ સેટરડે જે આવો છો, એ શું થયું? ડેઇલી એક્ટિવિટી, તો એટલા માટે આપણે લખશું સેકન્ડમાં ફર્સ્ટ ડી ડેઇલી એક્ટિવિટી. એના પછી છે હેલ્પ ફ્રેન્ડ્સ, તો એ તમને આદત હોવી જોઈએ કે ભાઈ મારા ફ્રેન્ડ્સને મને મારી જરૂર છે તો હું એને મદદ કરીશ જ, મને મદદ કરવાની ટેવ છે એવી રીતે, મતલબ કે તમારે એને આદત બનાવવાની છે, એચ સેઝ હેબિટ. એના પછી છે રીડ સ્ટોરી બુક્સ, તમે જે વાર્તાની ચોપડીઓ વાંચવાની એવી આદત હોય કે ભાઈ દરરોજ મને એક વાર્તા તો વાંચવી જ હોય, એવી ઘણા એને આદત હોય, ઘણાને તો એવી આદત હોય કે ભાઈ રાત્રે સૂતા પહેલાં ફરજિયાતપણે એક વાર્તા તો વાંચવી જ છે કે સાંભળવી છે, તો એ શું થયું? હેબિટ થઈ, એના માટે આપણે લખશું ઇટ સેઝ હેબિટ. એના પછી છે વોશ ક્લોથ્સ, તો નિયમિત રીતે તમારે ધોવાના જ છે કપડાં, ક્યારેક વધારે હોય ક્યારેક ઓછા હોય, પણ નિયમિત રીતે આપણે કપડાં ધોવાના જ છે, તો એના માટે આપણે લખશું આર સેઝ રેગ્યુલર. એના પછી છે ટોક વિથ ફ્રેન્ડ્સ, તો નિયમિતતા એમાં કઈ રીતે? કે ભાઈ આદત છે મને એવી રીતે નહીં, પણ જ્યારે પણ મને આખા દિવસમાં ટાઈમ મળશે ત્યારે હું દિવસમાં એક વખત તો મારા ફ્રેન્ડ્સ સાથે વાત કરી જ લઈશ કે ભાઈ તું કેમ છો, કેમ નહીં, એવી રીતે બધું કે શું કરે છે, એવી રીતે રેગ્યુલારિટી નિયમિત રીતે આપણે એમની સાથે વાત કરશું, એટલા માટે લખશું આર ફોર રેગ્યુલર. એના પછી સેકન્ડમાં લાસ્ટ છે શાઉટ ઇન ધ સ્કૂલ. હવે ઘણા એને એવી આદત હોય કે એનો અવાજ જ એવો નોર્મલી હોય કે કેટલું પણ આપણે એને ધીરું બોલવાનું કહીએ તો એ ધીરું બોલી શકે નહીં, એનો અવાજ જ એટલો લાઉડ છે, એનો શાઉટિંગ કરતા હોય એવો એનો અવાજ છે. અને ઘણા એને એવી આદત પણ હોય કે ભાઈ ના પાડી હોય કેટલી પણ તો પણ ફરજિયાતપણે ચિલ્લાવાનું જ, તો એના માટે આ લક્ષણો આપણે
हैबिट ए कोई डेली एक्टिविटी के रेग्युलरिटी नहीं पण शुं छे आपणी आदत छे कि आपणे केटली पण ना पाड़े तो पण आपणे एज वस्तु करवी होय। चलो एना पछी थर्ड में फर्स्ट आपेलू छे ईट चपाती, तो ये तो शुं छे आपणी डेली एक्टिविटी छे कि भाई रोज रोटली तो खावानी ज होय, एटला माटे भले क्यारेक आडू अवडू बनावी लईए पण सवारना टाइम में तो रोटली खावानी ज होय छे। एना पछी छे सेकेंड सिंग सॉन्ग्स, मतलब के ई शुं होय घणाईने एवुं होय कि भाई कंईक वस्तु करता होय तो तरत ज एमने गीत मोढे आवी जाय, जेम के कदाच मोबाइल हाथ में लीधो होय तो अचानक थी गीत सामे आवी जाय, मतलब के गीत मन में आवी जाय तो एमने कदाच पोताने पण न खबर होय कि हूँ अत्यारे गीत गाउं छुं। જ્યારે આપણે એને એમ કહીએ કે ભાઈ અત્યારે ગીત ન ગાઉં ત્યારે એને ખબર પડે કે હું અત્યારે ગીત ગાઈ રહી હતી, તો એવી શું છે એ આદત થઈ જાય, ઘણાને એવી આદત હોય કે કંઈક પણ કરતા હોય તો ગીત ગાવાની લત લાગી જાય, મતલબ કે આદત થઈ જાય। એના પછી છે પ્લે ગેમ્સ, રોજ તમારે મતલબ કે નિયમિત રીતે તમારે ગેમ્સ રમવી જોઈએ। હા, જે ગેમ્સ છે એ પણ તમારી એક પ્રકારની કસરત જ છે, જે આપણે એક્સરસાઇઝ જે કહીએ તે, જેનાથી આપણે જે પ્લેગ્રાઉન્ડમાં રમાતી હોય એ ગેમ્સની વાત છે, મોબાઈલમાંની ગેમ્સ નહીં। એટલે એ શું છે રેગ્યુલરિટી પ્રમાણે રેગ્યુલરલી તમારે એ ગેમ્સ રમવી જોઈએ જેનાથી તમે તનથી તંદુરસ્ત રહો। એના પછી છે ગેટ અપ અર્લી, તો એ દરરોજ ઉઠવું જોઈએ, દરરોજ તમારે સવારે વહેલા જ ઉઠવું જોઈએ, ડીસ ઇઝ ડેઇલી। એના પછી છે ડાન્સ, ઘણાને એવી રીતે હોય કે જરા પણ મ્યુઝિક સાંભળે કે તરત જ ડાન્સ કરવા લાગી જાય, તો એ શું છે તમારી અંદરની આદત છે, એવી ટેવ છે કે ભાઈ જેવું મ્યુઝિક સાંભળ્યું નથી કે ડાન્સ ચાલુ થયો નથી, તો એ શું છે તમારી આદત છે આપણી। એના પછી છે લાસ્ટ વોટર ધ પ્લાન્ટ્સ, એ તમારે નિયમિત રીતે કરવું જોઈએ કે ભાઈ સવારના સમયે એકવાર નાખી દીધું, સાંજના સમયે એકવાર નાખી દીધું, એવું આખા દિવસમાં નિયમિત રીતે તમારે પાણી પાવાના છે છોડવાઓને, તો એ શું થયું તમારી રેગ્યુલારિટી। એના પછીની એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર 4B, એની સૂચના છે રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ, તમારા પોતાના વિશે 10 વાક્યો લખો, રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ, અને તમારા ગ્રુપમાં તમારા જૂથમાં એને મોટેથી વાંચો। તો જુઓ હવે એમાં તમને પહેલાં બે એક્ઝામ્પલ આપેલા છે, આઈ ટેક બાથ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં હું વહેલી નાહી લઉં છું કે વહેલો નાહી લઉં છું। એના પછી છે આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રોને મદદ કરું છું। તો જુઓ એના જ જેવા મતલબ કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીને અને એની ઉપર તમે જે કોષ્ટક લખેલું છે એ જ કોષ્ટકનો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે। અહીંયા મેં કેટલાક વાક્યો બનાવેલા છે, પહેલાં તમે એ વાક્યો સાંભળી લ્યો સમજી લ્યો, એના પછી પોઝ કરીને પણ તમે લખી શકો છો। ફર્સ્ટ છે આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ, સવારમાં હું દૂધ પીઉં છું। સેકન્ડ વન આઈ ડૂ હોમવર્ક એવરી ડે, દરરોજ હું ગૃહ કાર્ય કરું છું। થર્ડ વન આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન, આપણી બપોરની શાળા છે એટલે આપણે બપોરના સમયે શાળાએ જઈએ છીએ। ફોર્થ વન આઈ લાઈક ટુ રીડ સ્ટોરી બુક્સ, મને વાર્તાની ચોપડીઓ વાંચવી ગમે છે। ફિફ્થ વન આઈ ટોક વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે વાત કરું છું। સિક્સ્થ વન આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે મને રમતો રમવી ગમે છે। સેવન્થ વન આઈ લાઈક ટુ સિંગ અ સોંગ, મને ગીત ગાવું ગમે છે। એઇથ વન આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં વહેલી ઉઠી જાઉં છું કે વહેલો ઉઠી જાઉં છું। નાઇન્થ વન આઈ લાઈક ટુ ડાન્સ, મને નૃત્ય કરવું ગમે છે। એન્ડ લાસ્ટ વન
आई लाइक टू वॉटर द प्लांट्स। अहीं लाइक टू वॉटर, टू वॉटर मतलब कि पानी पाववू, मने छोड़वाओने पानी पाववू गमे छे। आने तमे स्पोज करीने पण लखी शको छो। एना पछीनी एक्टिविटी छे एक्टिविटी नंबर 5, पेज नंबर 31। अ कुकू लीव्स नियर कुकूज हाउस। पहलू जे कुकू लखेलू छे CUCKOO, कुकू मतलब के कोयल। अने बीजू जे KUKU जे लखेलू छे कुकू, एक छोकरीनू नाम छे। तो कोयल जे छे ए आ कुकूना घरनी पासे रहे छे। लेट्स मीट धेम, चालो तेमने मळीए। हवे पहलू जे आपेलू छे तमने, कुकू लाइक्स कुकू, मतलब के जे छोकरी जे छे ए कोयलने पसंद करे छे। तो हवे कई रीते पसंद करे छे ए आपणे जोईए। देर इज अ बिग नीम ट्री नियर माय हाउस। मारा घरनी पासे एक मोटू लीमड़ानु एक झाड़ छे। अ कुकू लीव्स देर, एक कोयल त्यां रहे छे। इट स्टार्ट्स सिंगिंग अर्ली इन द मॉर्निंग। ए पोते सवारना, वहली सवारना ए पोते गीत गावानू चालू करी दे छे। आई हियर इट अराउंड 5 AM। हूँ लगभग आ सांभळू छूँ, मतलब कि एनू जे गीत छे हूँ सांभळू छूँ। केटला वागे सवारना? लगभग सवारना 5 વાગ્યા આસપાસ હું એનું આ ગીત સાંભળું છું। ઇટ ઇઝ અર અલાર્મ ક્લોક, આ મારી અલાર્મ ક્લોક છે, મતલબ કે મારે અલાર્મ રાખવાની જરૂર નથી। સવારના 5 વાગ્યે કે તરત જ પોતે બોલે છે અને અમે એનાથી જાગી જઈએ છીએ। ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ। મારા પરિવારના બધા સભ્યો એના આ અવાજથી જાગવાનું પસંદ કરે છે। આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ। મને તેના કેટલાક ફોટોગ્રાફ્સ લેવા પણ ગમે છે, મતલબ સોરી હું એની કેટલાક ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું। આઈ ટ્રાય લખ્યું છે, હું એના કેટલાક ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન પણ કરું છું। બટ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ। પણ એ પોતાની જાતને પાંદડાની પાછળ સંતાડી દે છે। હાઇડ્સ અને ઇટ સેલ્ફ, ઇટ સેલ્ફ મતલબ કે પોતે, પોતાની જાતને, પોતાની જાતને એ પોતે ક્યાં સંતાડી દે છે? પાંદડાઓની પાછળ સંતાડી દે છે। આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ। ટેરેસ એટલે કે છત, અગાશી। મને અગાશી ઉપર બેસીને વાંચવું ગમે છે। સમટાઈમ્સ આઈ ટીઝ ઇટ। ટીઝ એટલે કે ચીડવવું, ખીજવવું। આપણને ઘણીવાર એવી આદત હોય કે કોયલ બોલતી હોય તો પછી આપણે એને પાછું કોપી કરીએ, એને સામે આપણે એને બોલાવીએ। તો આ પણ શું કરે છે? ક્યારેક ક્યારેક, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, સમટાઈમ્સ આઈ ટીઝ ઇટ, ક્યારેક ક્યારેક હું એને ચીડવું છું, મતલબ કે એનો અવાજ કોપી કરું છું। આઈ કોપી ઇટ્સ સોંગ। અહીંયા સોંગ એટલે એનો જે લયબદ્ધ જે એનો અવાજ છે, મીઠો મધુર, એ એની અહીંયા વાત કરી છે। અહીંયા એને સોંગ કીધેલું છે। હું એનો જે લયબદ્ધ એવું ગીત છે એને હું કોપી કરવાની ટ્રાય કરું છું। ઇટ ઇઝ ફન, આ મને રમૂજ થાય છે, મતલબ કે એ મને રમૂજી જેવું લાગે છે, મજા આવે છે એમાં। ઇટ લાઇક્સ માય કંપની, અને એને પણ મારો સંગાથ ગમે છે। કંપની એટલે કે સંગાથ, આપણે જે ભેગા એમ રહેતા હોય તે સથવારો। હવે નેક્સ્ટ જે આપેલું છે એમાં લખેલું છે કે કુકુ લાઇક્સ કુકુ। હવે જે કોયલ છે એને કુકુ ગમે છે, હવે કઈ રીતે એને ગમે છે એ આપણે જોઈએ। હવે અહીંયા જેટલું પણ વસ્તુ લખેલી હશે એ કોયલ પોતે બોલતી હશે, એવી રીતે વાક્ય લખેલું છે। જોઈએ કઈ રીતે। આઈ લીવ ઓન અ નીમ ટ્રી, હું લીમડાના ઝાડ ઉપર રહું છું। કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી। હવે જે આ કુકુનું ઘર જે છે એ બરાબર મારા લીમડાના ઝાડની પાસે જ આવેલું છે। આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારની, વહેલી સવારમાં હું ગીત ગાવાનું ચાલુ કરી દઉં છું, મતલબ કે બોલવાનું હું ચાલુ કરી દઉં છું। કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ, કુકુ અને એના માતા પિતાને મારો અવાજ ખૂબ જ ગમે છે। કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ, હવે કોયલને પણ ખબર છે કે કુકુ નામની જે છોકરી છે એ પણ મારા
ફોટોગ્રાફ્સ ચિત્ર લેવાની પિક્ચર્સ લેવાની ટ્રાય પોતે કરે છે. આઈ હાઈડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, અને હું મારી જાતને પાંદડાની પાછળ સંતાડી દઉં છું. મતલબ કે એ પોતે ચાઈ કરીને એ પોતે પોતાની જાતને પાંદડાની પાછળ સંતાડી દે છે કે કોઈ મારો ફોટો ન લઈ લે. એવી રીતે એ પોતે કુકુની સાથે પણ રમત રમે છે. શી સીટ્સ ઓન ધ ટેરેસ, તેણી મતલબ કે કુકુ જે છે તે કુકુ છે એ પોતે અગાસી ઉપર બેસે છે. એન્ડ રીડ્સ બુક્સ, અને ચોપડીઓ વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝીસ મી, કેટલીક વખત કે ક્યારેક ક્યારેક એ મને ચીડવે પણ છે, મતલબ કે મને ખીજવે પણ છે કે ભાઈ મારો પોતાનો અવાજ જ એ મને સામે કોપી કરે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી, તે મારી જેમ ગાવાનું પોતે પ્રયત્ન કરે છે, મતલબ કે હું જેવો લયબદ્ધ ગાઉં છું એવું જ પોતે ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન, આ મને મજા આવે છે, આ મને રમૂજ લાગે છે. શી લાઇક્સ માય કંપની, કુકુને મારી કંપની ગમે છે, મારો સંગાથ મારો સથવારો કુકુને પણ ગમે છે. મતલબ કે કોયલને પણ કુકુ ગમે છે અને કુકુને પણ કોયલ ગમે છે, બંનેને એકબીજા ગમે છે. હવે જો નીચેની એક પ્રવૃત્તિ આપી છે એ તમે તમારા ફ્રેન્ડ સાથે રમી શકો છો. જુઓ કોયલ કેવી રીતે માઇક પકડી અને જોર જોરથી બોલે છે. શું બોલે છે એ? ગેટ અપ, ડ્રિંક ટી, હેલ્પ ફ્રેન્ડ્સ, એવી રીતે. તો સામે શું આવશે? ગેટ્સ અપ, ડ્રિંક્સ ટી, હેલ્પ્સ ફ્રેન્ડ, એવી રીતે મોટે મોટેથી બોલવાનું છે. આ વિડીયોમાં આટલું જ. આવજો.